બગસરાના સાપર સુવાવર રોડ પર પુલની રેલિંગ ન હોવાથી વાહન ચાલકોને સતત અકસ્માત થવાનો ભય. આમ આદમી પાર્ટીના કાર્યકરે રેલિંગ બને તેવી માંગ કરી. અમરેલીના બગસરાથી સાપર સુડાવડ જવાના રસ્તા સતાલડી નદી પર બનેલો આ પુલ વરાંકમાં જ હોય તેમાં પણ પુલ ઉપરની રેલિંગ ન હોવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન લોકોને સતત અકસ્માતનો ભય રહેશે. આ બાબતે આમ આદમી પાર્ટીને લોકસભાના મહામંત્રી જીતુભાઈ ગજ્જરે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે હાલ સરકારી તંત્ર દ્વારા અહીંયા પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ પુલ પરની રેલિંગ શું ભૂલી ગયા છે કે કેમ કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે. અહીંયા તાત્કાલિક રેલિંગ બને તેવી માંગ કરવામાં આવી. સુકમણવર, ZSTV, અમરેલી. જય હિન્દ. આજે બગસરા શહેરમાં લોહાણા મહાજન વાડીથી થોડુંક આગળ ચાલતા ધારી બાયપાસ સુધી લગભગ 1-1.5 મહિના પહેલાં રસ્તો બનાવવામાં આવ્યો છે. તો આ રસ્તો અત્યારે પહેલાં જ વરસાદની અંદર એટલો બધો ખરાબ થઈ ગયો અને એટલી બધી લોકોને હાલાકી પડે છે કે તંત્રને તાત્કાલિક એની માથે રિપેરિંગ કરવાની ફરજ પડી. અને માથે રિપેરિંગ કરવા છતાંય પણ હજી હાલમાં ગોઠણફેમાં ખાડા છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. લગભગ 35-40 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આ રોડ બન્યો છે, ત્યારે 2 મહિના પણ આ રોડ હાલ્યો નથી. અને અત્યારે આપ જોઈ શકો છો આ રોડ ઉપર કે વાહન ચાલકોને કેવી હાલાકી થાય છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસા આ રીતે તંત્ર ઉડાવતું રહેશે